નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે સાયટિકાની અંદર એવી રીતે કઈ ઔષધિ છે જેનો ઉપયોગ કરીએ તો આપણને ખૂબ રાહતનો અનુભવ મળી શકે અને તમે એને સવારે અને સાંજે જો ઉપયોગ કરો નિરંતર જો એનો ઉપયોગ કરો તો તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકે છે મિત્રો તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને મિત્રો આ સાયટિકાને લગતા કંઈક વિડીયો પણ અપલોડ કરી ચૂક્યો છો કે જેની અંદર તમે એક્યુપ્રેસર પોઈન્ટ્સ જે છે સાયટિકાની અંદર એને જો તમે કાયમ માટે જે એના પર તમે મસાજ કરો એટલે તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકે તો એ વિડીયો પણ તમે જોઈ લેજો ખૂબ સરળ છે મિત્રો તમે સવારે અને સાંજે તમે જે ટાઈમે તમે ફ્રી હો એ ટાઈમે એ જ એની જગ્યા પર તમે મસાજ કરો એટલે તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકે તો એનો લિંક હું વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને જરૂરથી જણ આપી દઈશ તો એ એ પણ તમે જોઈ લેજો અને આ વિડીયો પણ અંત સુધી જોઈ લેજો જેથી કરીને આજના ડ્યુટની અંદર આપણે એ સાયટિકાની જે તકલીફ છે એની અંદર આયુર્વેદિક જે વનસ્પતિ છે એનો કાળો બનાવીને જો આપણે પીએ તો આપણને ખૂબ રાહતનો અનુભવ મળી શકે અને આપણી જે સાયટિકાની જે નસ છે એની જે ડેમેજ છે એની અંદર જે ખરાબી છે એ પણ ધીરે ધીરે કરીને દૂર થઈ જાય અને સાયટિકાની જે તકલીફ થાય છે આપણને ખૂબ ચાલવામાં બેસવામાં પગની અંદર ખૂબ તકલીફ થતી હોય છે જે મિત્રોને સાયટિકાની જે તકલીફ હોય એને ખબર પડી શકે કે એકચ્યુઅલી સાયટિકાની તકલીફની અંદર કેટલું આપણે દુઃખ થતું હોય છે કેટલું દર્દ થતું હોય છે મિત્રો તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો જેથી કરીને તમે એનો અવશ્ય પણ ઉપયોગ કરજો એની કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી અને એ જે વનસ્પતિ છે મિત્રો એ ખૂબ શક્તિશાળી અને ખૂબ એક રીતે જોવા જઈએ તો દૈવીય વનસ્પતિ આપણે ગણી શકાય આયુર્વેદની અંદર પણ એનો ખૂબ ઉલ્લેખ છે અને ઘણી બીમારીઓની અંદર એનો ઉપયોગ પણ આપણે કરી શકાય છે તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમે જો મિત્રો ચેનલ પર પહેલી વખત તમને આયુર્વેદ આયુર્વેદિક ઔષધિઓ વનસ્પતિઓ જંગલી જડીબીટીઓ વિશે જો માહિતી મેળવવાની ઈચ્છા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હવે શરૂઆત કરીએ તો એ જે વનસ્પતિ છે મિત્રો એ જે વનસ્પતિનું નામ છે મિત્રો આપણે રાત્રાણી અને હિન્દીની અંદર એને આપણે હરસિંગર તરીકે ઓળખ થાય છે મિત્રો તો આપ સૌ જાણો છો કે રાત્રાણીનો છોડ ઘણા મિત્રો એને પોતાના ઘરે પણ ઉગાવ્યું હશે એનો ઉપયોગ પણ કરતા હશે ઘણી બીમારીની અંદર એના ફૂલનો પણ ઉપયોગ થાય છે એના પાનનો પણ આપણે ઉપયોગ કરી શકાય છે તો એની એક ખાસ વિશિષ્ટતા એ છે કે એના રાતના ફૂલ ખીલતા હોય છે અને સૂરજ ઉગે એ પહેલાં તમામે તમામ ફૂલ ખરી જતા હોય છે તો એના જે પાન છે મિત્રો એનો ઉપયોગ આપણે શાહી જે તકલીફ થાય છે એની અંદર કરવાનો છે તો એની અંદર કઈ રીતના કરવાનો હોય સંપૂર્ણ માહિતી આપણે મેળવી લઈએ તો એની અંદર તમારે પાંચથી દસ પાન લઈ લેવાના મિત્રો રાત્રાણીના બરાબર પાંચથી દસ પાન તમે લઈ શકો એને ચોખ્ખા પાણીથી ધોઈ નાખો ત્યારબાદ તમારે બે ગ્લાસ જેટલું પાણી લેવાનું એ પાણીની અંદર તમે જેટલા પણ પાન લીધા એ પાન નાખી દો એને ધીમા તાપે તમે ગેસ પર ઉકાળો ધીમા તાપે ઉકાળવાનું જલ્દી ઉકાળવાનું નથી અને બે ગ્લાસમાંથી એક ગ્લાસ જેટલું પાણી થાય ત્યાં સુધી તમે એને રહેવા દો ત્યારબાદ ઠંડુ પડવા દો અને એ જે કાઢો છે મિત્રો એ તમારે સવારે અને સાંજે એક એક ચમચી અથવા બ બે ચમચી તમે પી શકો તો તમને ખૂબ સારી અંદર રાહતનો અનુભવ મળી શકશે તો એનાથી ફાયદો શું થાય છે આપણા શરીરની અંદર એની અસર કઈ રીતના થાય છે એ હવે સમજી લઈએ તો આ જે રાત્રાણીના જે પાન છે મિત્રો એ આપણા શરીરની અંદર વાત વાતપીત કફની જે અનબેલેન્સ હોય વાયુનો જે પ્રકોપ વધી જતો હોય તો વાના તપનીકલા લીધે આપણા શરીરની અંદર આપણા નસની અંદર આપણા લોહીની અંદર વાનો પ્રકોપ વધી જાય એના લીધે આપણે વા અને સંધિવાની તકલીફ થતી હોય છે આપણને ઘૂંટણની અંદર દુખાવો થાય આપણે સાંધાઓની અંદર દુખાવો થાય પગની એડીની અંદર દુખાવો થાય એ બધું આપ સૌ જાણો જ છું કે વાના તકનીકલા લીધે આપણા હાથ પગ ઘૂંટણના સાંધાઓ દુખતા હોય છે તો આજે રાતરાણીના જે પાન છે એની અંદર મિત્રો આપણા શરીરની અંદર વાયુનો જો પ્રકોપ વધી જાય એને બેલેન્સ કરવાનો એને સમાન કરવાનો વાયુને છૂટો કરવાનું કામ આ રાત્રાણીના પાન કરે છે તો એની અંદર આપણે આ સાટિકાની જે તકલીફ છે મિત્રો એ આપણા કરોડોરજૂથી લઈને આપણા પગની પંજા સુધીની આપણે તકલીફ થતી હોય છે તો એ જે વાયુનો પ્રકોપ આપણા શરીરની અંદર વધી જાય એટલે એ ધીરે ધીરે કરીને લોહીની અંદર વાહનો પ્રકોપ વધી જાય એટલે આપણો જે સર્ક્યુલેશનની જે પ્રક્રિયા છે ધીમી થઈ જાય નસ કમજોર થઈ જાય એટલે જ્યાં સુધી આપણું રક્ત પહોંચવું જોઈએ ત્યાં સુધી પહોંચતું નથી એટલે આપણને ઉઠવા બેસવામાં ચાલવામાં પગની અંદર દુખાવો થતો હોય છે નસ કમજોર થતી હોય છે તે એ વાયુને બેલેન્સ કરવાનું એને સમન કરવાનું વાયુને છૂટું કરવાનું કામ આ રાતરાણીના જે પાન છે એ કરે છે મિત્રો તે નકાળો તમે પીઓ સવારે અને સાંજે એક એક બે બે ચમચી તમે પી શકો એટલે તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકે અથવા તો તમે એના પહેલાં એક વિડીયો આ ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઈશ એ પણ તમે જોઈ લેજો જેથી કરીને તમે બંનેમાંથી કોઈ પણ એક પ્રયોગ અચૂકથી અપનાવજો જેથી કરીને સાયટિકાની અંદર કોઈ મોંઘી દવાઓ તમે લેતા હો તો એનાથી તમે બચી શકો અને શરીરને પણ સારી રાખી શકો અને સાયટિકાની જે તકલીફ છે એમાંથી તમે રાહત મેળવી શકો છો તો એની અંદર બે બેથી ત્રણ એવી કસરતો પણ છે સાયટિકાની અંદર એ કસરતો પણ ખૂબ અસરકારક અને ખૂબ ઝડપથી પરિણામ આપણને આપી શકે છે તો આ બંને વિડીયો તમે જોઈ લેજો જેથી કરીને ક્યુ પ્રેશર પોઈન્ટ દ્વારા ખૂબ સિમ્પલ પદ્ધતિ છે કઈ રીતના એનું એ ક્યુ પ્રેશર પોઈન્ટ આપણે એને જાણી શકીએ સાયટિકાની અંદર કઈ જગ્યા પર એક્ઝેક્ટ આપણે એના પર મસાજ કરી શકીએ એના વિશે સંપૂર્ણ માહિતી છે તો એ વિડીયો પણ તમે જોઈ લેજો જેથી કરીને તમે એનો પણ પ્રયોગ અપનાવી શકો અને આ જે રાત્રેના જે પાન છે એનો કાળું બનાવીને પણ તમે પી શકો તો તો તમને સાયટિકાની જે તકલીફ છે એની અંદર ખૂબ રાહતનો અનુભવ તમને મળી શકે તો મિત્રો એક રીતે જોવા જઈએ તો અત્યારના સમયની અંદર આપણે દવાઓ તો મળે જ છે પણ ખૂબ હેવી ડોઝવાળી કોઈક કારણસર કોઈક વખત આપણને આપણા તમામ ઘણા મિત્રોને એની ખબર પણ હશે કોઈક વખત આપણા શરીરની અંદર એનું રિએક્શન પણ થતું હોય છે એની સાથે ઉલટી બીજી બીમારી પણ આપણા શરીરની અંદર આવી શકે છે તો બને ત્યાં સુધી આપણે આયુર્વેદિક ઔષધિઓ વનસ્પતિનો ઉપયોગ કરી અને જે કોઈ બીમારી હોય એની યોગ્ય જાણ અને એની બીમારીની અંદર કઈ એવી ઔષધિ છે એનો ઉપયોગ કઈ રીતના અને એની સંપૂર્ણ જાણકારી લીધા બાદ જો આપણે એનો ઉપયોગ કરીએ તો આપણે જે તકલીફ છે એમાંથી ખૂબ રાહતનો અનુભવ મળી શકે અને ધીરે ધીરે કરીને એને ધીરજપૂર્વક જેનો આપણે ઔષધિનો ઉપયોગ કરીએ તો અવશ્યપણે આપણા શરીરમાંથી જળમૂળથી દૂર થઈ જતી હોય છે એટલે આપણું શરીર પણ સારું રહી શકે અને કોઈ પણ પ્રકારનું રિએક્શન પણ પ્રકારની આડઅસર પણ ન થાય પણ યોગ્ય જાણકારી લેવી ખૂબ જરૂરી છે મિત્રો આપણને કોઈ કારણસર આપણે માની લો કે આપણે સમસ્યા કોઈ બીજી હોય તકલીફ કોઈ બીજી હોય અને આપણે કોઈ આયુર્વેદિક ઔષધિનો જો સંપૂર્ણ માહિતી લીધા વગર જો આપણે ઉપયોગ કરીએ તો તકલીક એ જે તકલીક છે વધી પણ શકે અને બીજી તકલીફ પણ આવી શકે તો થોડી જાણકારી લેવી ખૂબ જરૂર છે મિત્રો તો આ વિડીયો તમને કેવું લાગ્યું જરૂરથી જણાવજો તો મળીએ બીજા વિડીયોની અંદર અને મિત્રો તમે જો ચેનલ પર પહેલી વખત તો તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વનસ્પતિઓ જંગલી ચડી બીટીઓ વિશે માહિતી મેળવવાની ઈચ્છા જો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળીએ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો પરિવારનો ખ્યાલ રાખજો અને ખાસ આ અમૂર્ શરીર આપણે ભગવાનની આપ્યું છે એનું ખાસ ધ્યાન રાખજો તો મળીએ બીજા વીડિયોની અંદર ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે